શ્રદ્ધા એ જ સિદ્ધિ. નમો જિનાણમ જિયો ભયાણમ મંત્રનો જાપ કરીએ મુનિ જયઘોષ વિજયને કેટલાક વર્ષો વીતી ગયા. મંત્રના સંકેત પ્રમાણે બાલમુનિ સેવા સમર્પણ અને સ્વાધ્યાયના યોગમાં પૂરા જોશથી જોડાઈ ગયા ને સ્વયં યોગ સાધકથી સાધના શરૂ કરી સિદ્ધિ યોગી સુધીની યાત્રાના મહાપથિક બન્યા. તેમના હાથમાં જીન વચન રહેતું તો જીભે જીન વચન જ રમતું ને ચિત્તમાં જીન વચન જ રટાતું. જીન વચનમાં જ રમણતા ને જીન વચનની જ રટનતા માટે જ તેમના માટે લખાયું, ગચ્છાધીશ જયગો સુરીશ્વર શાસ્ત્રો સગલા જીહા ધારે શાસ્ત્ર સમંદર પાર કરીને સ્વયં બન્યા શુદ્ધ સાગર જાણે. છતાં જીન વચનમય બની ગયેલ મુનિ જયઘોષ વિજય જપ પણ માત્ર જીનનો જ કરતા, એ નમો જીનાનમનો હોય કે નમો અરિહંતાણમનો હોય. નમસ્કાર મહામંત્રની તાકાત વિશ્વના સર્વ મંત્રો કરતાં વધુ શક્તિશાળી છે તે આપણે જાણીએ છીએ, પણ તેમાં આપણી શ્રદ્ધા કેટલી? જ્ઞાન છે પણ શ્રદ્ધા, અને શ્રદ્ધાનું પારખું કસોટીએ જ થાય છે. કસોટીમાંથી જે પાર પડે તેને જ 24 કેરેટ સોનું કહેવાય. મુનિ જયઘોષ વિજયને એકવાર ખુદ દાદા ગુરુદેવશ્રીએ કસોટીએ ચડાવ્યા. બન્યું એવું કે એક માંત્રિક દાદા ગુરુદેવશ્રી પાસે આવ્યા અને પોતાની સાધના સિદ્ધિ અને શક્તિની વાત કરી. તપાસવા માટે કે ચકાસવા માટે જે ગણો તે દાદા ગુરુદેવશ્રીએ જયઘોષ વિજયને બોલાવી તે માંત્રિક સાથે બેસાડી દીધા. માંત્રિકની સાથે કોઈ પણ પ્રકારની પૂર્વ ભૂમિકા બાંધ્યા વગર સીધું જ મુનિશ્રીએ જણાવી દીધું કે તમે તમારો મંત્ર રટો, હું મારો મંત્ર જપું છું. 15 મિનિટનો સમય છે, મારા પર તમારે જે પ્રયોગ કે અખતરા કરવા હોય તેની છૂટ છે. રૂમનો દરવાજો બંધ કરી બંને જણ પ્રયોગ કરવા બેસી ગયા. એક બાજુ માંત્રિક પાસે વર્ષોથી જપેલ મંત્રનું સંખ્યાબળ હતું તો બીજી બાજુ મુનિશ્રી પાસે શાશ્વત મંત્ર પરત્વેનું અનન્ય શ્રદ્ધાબળ હતું. એકે અતૂટ પુરુષાર્થ કરી મંત્ર દેવતાને વશ કર્યા હતા તો બીજે અદ્ભુત સંયમ અને સત્વ સાથે મહામંત્રને સમર્પિત થયા હતા. નવા નિશાળિયાઓ વર્ષોના અનુભવીને પડકાર ફેંક્યો હતો. 14મી મિનિટે હારી થાકીને માંત્રિકે પોતાની હાર સ્વીકારી વિજયનો હાર મુનિશ્રીના મસ્તકે આરોપતા કહ્યું, ચોક્કસ તમારી પાસે કોઈ મજબૂત મંત્રનું કવચ છે જેથી મારા કોઈ પણ મંત્ર પ્રયોગની અંશ માત્ર તમને અસર થતી નથી. વાસ્તવમાં અનંત શ્રદ્ધા સાથે મુનિશ્રી ત્યારે નમસ્કાર મહામંત્રનો જ જાપ જપતા હતા. આજે ગચ્છાધિપતિ બન્યા બાદ પણ તેઓ માત્ર સૂર્ય મંત્ર અને નમસ્કાર મંત્રનો જાપ જપે છે. જાણે કે નમો આયરિણ્યમથી નમો અરિહંતાણમ સુધી પહોંચાડતા જપ સેતુનું સર્જન ન કરતા હોય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.